ત્રણ બાર વિષય કોમ્પ્યુટર ચેપ્ટર નંબર 5 એમ કોમર્સનો પરિચય. તો મિત્રો, એમ કોમર્સ કહેવાય કોને? તો મોબાઈલ કોમર્સને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે મોબાઈલ વાપરીએ છીએ તેને શું કહેવાય? એમ કોમર્સ. જેની અંદરથી આપણે મોબાઈલમાંથી ખરીદી વેચાણ કોઈ પણ વસ્તુની માહિતી આપણે મોબાઈલ દ્વારા જોતા હોય તેને શું કહેવાય? એમ કોમર્સ. મોબાઈલ ફોનના ઉપયોગથી ગ્રાહક કોમ્પ્યુટર ટર્મિનલ પાસે કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર ન હોવા છતાં વ્યવસાયિક વ્યવહાર કરી શકે છે. આપણી જોડે મોબાઈલ ફોન હોય તો આપણે કોમ્પ્યુટરની કાંઈ જરૂર નથી, આપણે કોમ્પ્યુટરના ટર્મિનલ જોડે જવાની જરૂર રહેતી નથી કે દુકાનમાં પ્રત્યક્ષ હાજર રહેવાની પણ જરૂર રહેતી નથી. આપણે મોબાઈલ દ્વારા જ તેની વ્યવસાયિક ખરીદી કરી શકતા હોઈએ છીએ અથવા તો વ્યવસાયિક વ્યવહાર કરી શકીએ છીએ. સ્માર્ટફોન અને ટેબ્લેટની લોકપ્રિયતા દિન પ્રતિદિન થતી વૃદ્ધિને કારણે વધુને વધુ ઉપયોગકર્તાઓ એમ કોમર્સ તરફ વળે છે. મિત્રો, અત્યારે હાલના યુગમાં જુઓ તો તમે સ્માર્ટફોન ટેબ્લેટ દિવસે ને દિવસે નવી નવી આવૃત્તિ આવતી જાય, તેના કારણે લોકો એમ કોમર્સ તરફ વળી ગયા છે. એમ કોમર્સનો એક ફાયદો શું થાય કે આપણે ઘરે બેઠા મોબાઈલ ફોનની મદદથી આપણે કોઈ પણ વસ્તુની ખરીદી અથવા વેચાણ કરી શકીએ છીએ. હવે કઈ કઈ વસ્તુ આપણે એને ઉદાહરણ જોઈએ. એમ કોમર્સના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. ઉદાહરણ તરીકે પહેલું જુઓ, હવાઈ માર્ગ. હવે આપણે કોઈ બહાર જવાનું હોય તો આપણે પ્લેનની અંદર એની ટિકિટ લેવી જોઈએ, તો કે હવાઈ ટિકિટની ખરીદી આપણે ઘરે બેઠા કરી શકીએ છીએ. ચલચિત્ર ટિકિટની ખરીદી, ચલચિત્ર એટલે કે મૂવી. તમે કોઈ થિયેટરમાં જાઓ તો થિયેટરની પણ તમારે ટિકિટ લેવી જોઈએ, તો તમે ઘરે બેઠા પણ તમે તેની ટિકિટ લઈ શકો છો. હોટેલનું બુકિંગ, તમારે ઘરે બેઠા કોઈ હોટેલનું બુકિંગ કરવું હોય તો તમે મોબાઈલ ઉપકરણની મદદથી તમે ઘરે બેઠા હોટેલનું બુકિંગ કરી શકો છો. શેરબજારનું પૃથ્થકરણ. હાલ લોકો બધા શેરબજારમાં અપડેટ આવતા હોય, ઘણા બધા શેરમાં મોબાઈલ ફોનની મદદથી તમે શેરનો વિકાસ કેટલો થયો, કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ, તે પણ તમે શેરબજારમાં મોબાઈલ ફોનની મદદથી તમે શેરબજારનું પૃથ્થકરણ કરી શકો છો. હવે એમ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ. હવે એમ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ કેમ કહેવામાં આવે? તો મિત્રો, આપણે ઘરે બેઠા આપણે ઘણી વાર બેંકને લગતા તમામ કાર્યો આપણે મોબાઈલની મદદથી કરતા હોઈએ છીએ. અત્યારે ઘણી બધી બેંકો આપણને એવી એપ્લિકેશનો પૂરી પાડે છે જેની મદદથી આપણે આપણી પોતાની સિલેક્ટ જોઈ શકીએ છીએ અથવા આપણું ટ્રાન્ઝેક્શન જોઈ શકીએ છીએ, પૈસાને ટ્રાન્સફર કરી શકીએ છીએ, જેના કારણે એમ બેન્કિંગ અથવા તેને મોબાઈલ બેન્કિંગ પણ કહેવામાં આવે છે. હવે કેટલાક તેના ફાયદાઓ હોય એટલે કે તેના લાભ, એમ કોમર્સના લાભ. તો કેટલીક ક્લિક દ્વારા ઉપયોગકર્તા પરિવહનના સમય દરમિયાન પણ ખરીદી, બેન્કિંગ અને મીડિયા ફાઇલ ડાઉનલોડ કરવા જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે. હવે મોબાઈલની મદદથી આપણે કદાચ કોઈ ટ્રાન્સપોર્ટેશન અથવા કોઈ પરિવહન કોઈ આપણે કરતા હોય તો ત્યારે ત્યાં તે દરમિયાન પણ આપણે ખરીદી કરી શકીએ છીએ. બેંકને લગતા તમામ કાર્યો પણ ત્યાં કરી શકીએ છીએ અથવા કોઈ તમારે ફાઇલ ડાઉનલોડ કરવી હોય, તમે કોઈ ગીત વિડીયો કોઈ ડાઉનલોડ કરવું હોય તો તે પણ પ્રવૃત્તિઓ તમે પરિવહન દરમિયાન કરી શકો છો. મોબાઈલ સાધન દ્વારા ઉપયોગકર્તાનો પરોક્ષ રીતે કોઈ પણ સમયે કે સ્થાને સંપર્ક કરી શકાય છે. આપણી જોડે મોબાઈલ ફોન હોય અને આપણે કોઈ વ્યક્તિની જરૂર હોય તો પરોક્ષ રીતે આપણે તેનો સંપર્ક કરી શકીએ છીએ. ત્યાં આપણે પ્રત્યક્ષ રીતે જવાની જરૂર રહેતી નથી, કારણ કે ફોન દ્વારા આપણે તેની જોડે તેનો સંપર્ક કરી શકીએ છીએ. વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય. હવે મોબાઈલ ફોનની મદદથી આપણે ઘણી વસ્તુઓ મોબાઈલ ફોનની અંદરથી મંગાવતા હોઈએ છીએ, જેના કારણે આપણો વ્યવહાર ખર્ચમાં ઘટાડો થાય છે. વિક્રેતાને ઓર્ડર આપવામાં સમય ઓછો લાગે. તદુપરાંત ઉપયોગકર્તા પાસે પીસી કે લેપટોપ હોવું જરૂરી નથી. વિક્રેતા એટલે કે સેલર કે જે વસ્તુ વેચતો હોય તેને ઓર્ડર આપવામાં સમય કેવો લાગે? ઓછો લાગે. તો તેના માટે તેની પાસે પીસી કે લેપટોપ હોવું જરૂરી નથી, ફોન હોય તો પણ ચાલે. વૈશ્વિક સંપર્ક શક્ય બને. વિશ્વના કોઈ પણ ખૂણેથી તે વસ્તુની ખરીદી કે વેચાણ કરી શકે છે અથવા કોઈ પણ વસ્તુને ટ્રાન્સફર પણ કરી શકે છે. ઉદાહરણ તરીકે તમારે કોઈ પૈસા ટ્રાન્સફર કરવા હોય તો વિશ્વના કોઈ પણ સ્થળેથી તમે પૈસા ટ્રાન્સફર કરી શકો છો. વ્યવસાય નિરંતર એટલે કે 24/7 સમય ચલાવી શકાય છે. તમારા ધંધાને તમે 24/7 દિવસ સુધી ચલાવી શકો છો. મોબાઈલની મદદથી આપણે કોઈ વસ્તુની ખરીદી કરતા હોય તો કોઈ વેબસાઇટ ઉપર જઈને તમે 24/7 સુધી ચાલુ હોય, કોઈ દિવસ બંધ રહેતું નથી. કોઈ પણ મોબાઈલ ઉપકરણ માહિતીનો ઉપયોગ કરી શકવાની લવચિકતા પૂરી પાડે છે. તમારી પાસે કોઈ પણ સ્માર્ટફોન હોય તો તેની મદદથી તમે કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ કરી શકો છો. એ બધી જ સુવિધા મોબાઈલની અંદર આપેલી હોય છે.
अंगत कम्प्यूटर उपयोग ने जमज मोबाइल साधनों उपयोग द्वारा चुकवणी कर सकाय। तमारी जोड़े अंगत कम्प्यूटर तमे चुकवणी करता हो तो तेज रीते तमे मोबाइल अंदर पण तमे तेनी चुकवणी कर सको। समय आधारित जटिल के संकटकालीन माहिती मोकलवा उपयोगी छे। समय आधारित जटिल अने संकटकालीन कोई मोटी माहिती तमारी जोड़े होय तो तमारे माहिती मोकलवी होय तो तमे मोबाइल फोन नी अंदर तमे तेने मोकली सको छो। तदुपरांत कोई संकटकालीन माहिती होय अथवा कोई मोटो नक्शो होय कोई मोटी रकम होय तो तेने तमे ट्रांसफर करी होय अथवा कोई ने मोकली होय तो पण तमे तेने मोकली सको छो। मोबाइल उपकरण पर विविध चेतवणी सरळताथी मेळवी शकाय छे अथवा तमे कोई पण खरीदी करेली होय तो तेने लगता कोई बेनिफिट मळता होय तो आपणे मोबाइल फोन नी अंदर तरत मेसेज आई जाय कि आ तमारो बेनिफिट है। तो कोई आपने फीडबेक लेव तो आपने पण मोबाइल अंदर आपणे फीडबेक चेक करी शकीए छे। विविध प्रकारनी चेतवणी आपणे मोबाइल फोन नी अंदर मळती होय छे। वर्तमान युगमां तत्काल जोड़ाण અને વધુ ઝડપી 3G સેવાઓની ઉપલબ્ધિએ એમ કોમર્સને વધુ પ્રચલિત બનાવી છે। હાલ આપણે જે જીવન જીવી રહ્યા છીએ તેની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ ક્રેઝ બહુ જ વધતો ગયો છે, જેના કારણે વધુ ઝડપી 3G સેવાઓ અત્યારે તો 4G અને 5G પણ લોન્ચ થશે। 4G તો લોન્ચ છે જ પણ 5G પણ લોન્ચ થશે, જેના કારણે એમ કોમર્સ એટલે કે મોબાઈલનો વધુ ને વધુ ઉપયોગ થતો ગયો છે, જેના કારણે આપણે કોઈ પણ વસ્તુ આપણે મંગાવી શકીએ છીએ એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધતો ગયો છે। उपयोगकर्ता सुधी माहिती समयसर पहोंचाड़ी शकाय छे। उपयोगकर्ता सुधी माहिती समयसर पहोंचाड़ी शकाय छे। उदाहरण तरीके तमे कोई ऑनलाइन मोबाइलनी मददथी तमे कोई टिकिट बुक कराई होय, अहींया मैं उदाहरण तरीके लखेल छे हवाई टिकिट, तमे हवाई टिकिट बुक करायेली होय तो तमे तेनी माहिती तमारी रिसीप्ट तमारा फोननी अंदर आई जशे। अथवा कदाच तमारे जवानो समय आपेलो होय के तमारे 9 वागे जवानुं होय, कदाच तमारी हवाई ફ્લાઇટ કદાચ બંધ હોય અથવા રદ થયેલી હોય તો પણ તેનો મેસેજ તમને મોબાઈલની અંદર મળી જતો હોય છે। ઇન્ટરનેટ સુરક્ષાના પરિસ્થાનો, હવે ઇન્ટરનેટ પર આપણે સામાન્ય રીતે જે ધમકીઓનો સામનો કરવો પડે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। એમાં પહેલું લઈએ દૂષિતખોર। દૂષિતખોર કોને કહેવાય કે આપણા કોમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડને દૂષિતખોર કહે છે। कॉम्प्यूटर के सिस्टम ने नुकसान पहुंचाड़ता कोड ने दूषित कोड कहे छे। हवे दूषित कोड उद्भवे कई रीते तो के दूषित कोड जाते सक्रिय बने छे, ते पोतानी जाते सक्रिय बने छे। अथवा उपयोगकर्ता कोई स्थाने क्लिक करे अथवा तो ईमेल नु जोड़ण खोले त्यारे कोई वायरस नी जेम ते कार्य करे छे। हवे सपोज उपयोगकर्ता कोई कॉम्प्यूटर मां के फोन नी अंदर कोई जग्याए क्लिक करे अथवा कोई ईमेल नु जोड़ण खोले त्यारे ते वायरस नी जेम कार्य करे छे। हवे वायरस शुं करे ते आपणी माहिती ने चोरी ले छे अथवा कोई फाइल ने नष्ट करी नाखे छे अने आपणने वधु नुकसान पहोंचाड़े छे। बीजुं जोईए स्निपिंग। स्निपिंग कोने कहेवाय तो के स्निपिंग एक एवो प्रोग्राम छे जे इंटरनेट नो उपयोग करी के राउटर द्वारा प्रेषक की प्राप्तकर्ता सुधी प्रसारित थती माहितीनी नोंध राखे छे। शुं कीधुं अहींया उपयोगकर्ता थी प्राप्तकर्ता सुधीनी माहितीनी नोंध राखे छे। इंटरनेटना माध्यमथी ते प्राप्तकर्ता सुधी अने पहोंचाड़नार सुधीनी बधी ज माहितीनी नोंध कोण राखे? स्निपिंग। स्निपिंग प्रोग्रामनो उपयोग टेलिफोन वायरने जोड़ीने वार्तालापनी नोंध करवा समान छे। हवे आपणे बधा टेलिफोन फोन तो जोईलो ज हशे जेनी अंदर आपणे कोईने डायल करीए नंबर तो आपणे वार्तालाप करता होय, जे रीते आपणे वार्तालाप फोन नी अंदर करीए ई ज रीते स्निपिंग शुं करे आपणी माहितीनी नोंध राखे छे। स्निपिंग प्रोग्राम ईमेल संदेश उपयोगकर्तानो लॉगिन पासवर्ड अथवा क्रेडिट नंबर वांची शके छे। हवे स्निपिंग प्रोग्राम शुं करे ई आपणो ईमेल आईडी वांची शके छे, उपयोगकर्तानो लॉगिन थवुनो पासवर्ड यूजर नेम अने क्रेडिट कार्ड नंबर पण वांची शके छे। સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ, આ એક એવું આક્રમણ છે જેના દ્વારા મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તે ઉપયોગકર્તાઓ માટે નિરુપયોગી બને છે। આ એક કેવું આક્રમણ છે જેના દ્વારા આપણું કોમ્પ્યુટર કે સિસ્ટમ બંધ થઈ જાય છે અને આપણે હાવ નિરુપયોગી બની જઈએ છીએ, કંઈ કામ કરી શકતા નથી। હુમલાખોર ઉપયોગકર્તાના કોમ્પ્યુટર અને તેના નેટવર્ક જોડાણને કે સાઇટને લક્ષ્ય બનાવી ઉપયોગકર્તાને ઈમેલ, વેબસાઇટ અને અસરગ્રસ્ત કોમ્પ્યુટર પર રહેલી બેન્કિંગ કે અન્ય સેવાઓ પૂરી પાડતા ઓનલાઈન ખાતાઓનો ઉપયોગ અટકાવે છે। હવે અહીંયા શું કરે હુમલાખોર કે ઉપયોગકર્તાના કોમ્પ્યુટર
કે નેટવર્ક જોડા સાથે જે વેબસાઇટ બનેલી હોય તેને શું કરે તેને આપણે ઓનલાઈન ખાતાની અંદર ઉપયોગ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે જોઈ જાય ઈમેલ વેબસાઇટ કે અસરગત કોમ્પ્યુટર કે જે કોમ્પ્યુટરની અંદર એની અસર બતાવતી હોય તેની અંદર જે ચાલી રહેલી અન્ય સેવાઓ અથવા બેન્કિંગ સેવાઓ જે ખાતાઓનો ઉપયોગ અટકાવે છે જે આપણે ખાતાનો ઉપયોગ કરી શકતા નથી. આગળ જોઈએ સાયબર જંગલિયાત. સાયબર જંગલિયાત એ હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડ પ્રવૃત્તિઓ છે. શું હોય કોઈ વેબસાઇટ આપણે ઉપલબ્ધ કરેલી હોય કોઈ વેબસાઇટ આપણે લોન્ચ કરેલી હોય તો તેની અંદર હયાત ઇલેક્ટ્રોનિક ભાંગફોડ કરતી હોય શું કરે હયાતની અંદર જો વેબસાઇટ ચાલુ હોય એ વેબસાઇટની અંદર કોઈ ફેરફાર કરવામાં આવે તો તેને શું કહેવાય સાયબર જંગલિયાત. આક્રમણકાર વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે છે. શું કીધું આક્રમણકાર કે જે આપણી વેબસાઇટ ઉપર અટેક કરતા હોય તે આપણી વિગતોને પોતાની વિગતો સાથે અદલા બદલી કરી નાખે છે જેને અખંડિતતાનું ઉલ્લંઘનનું ઉદાહરણ કહે છે. શું કહે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ કહે છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ કયું છે તો શું આવશે સાયબર જંગલિયાત. તે મિલકતોનો નાશ અથવા કોઈ તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફારનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે. તે શું કરે મિલકતોનો નાશ કરી નાખે અથવા કોઈ તસવીરોને અદલા બદલી કરી નાખે છે. છેલ્લું જોઈ લઈએ છેતરપિંડી. છેતરપિંડી એટલે કે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો. આપણે જે વ્યક્તિની જરૂર હોય એ વ્યક્તિને આપણે શોધ કરતા હોય તે વ્યક્તિ હોવાનું તે અનુમાન કરવું અથવા અન્ય વેબસાઇટની પોતાની અધિકૃત વેબસાઇટ ગણવી. કોઈ 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 વેબસાઇટ લોન્ચ કરેલી હોય તેને પોતાની વેબસાઇટ ગણવી એનો મતલબ એવો થાય. હુમલાખોર ત્રાહી વ્યક્તિ કે વેબસાઇટ ઓળખ ધારણ કરી વ્યવહાર કરે છે. હુમલાખોર શું કરે ત્રાહી વ્યક્તિ એટલે કે હું ઈ જ વ્યક્તિ છું અથવા ઈ મારી જ વેબસાઇટ છે એમ કરીને એના ઉપર હુમલો કરે. ઉદાહરણ તરીકે હુમલાખોર www.gswan.co.in નામની નકલી વેબસાઇટ બનાવી શકે છે અને તેને આઈપી સરનામાને મૂળ સરનામા સાથે બદલી નાખે છે. અહીંયા શું કીધું હુમલાખોર શું કરે અહીંયા તમને વેબસાઇટનું નામ આપેલું છે GSWAN જેનું પૂરું નામ થાય ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. ચેપ્ટર 4 ની અંદર આપણે ભણી દઈએ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક જે ગુજરાતની પોતાની નેટવર્કની એક વેબસાઇટ છે. હવે હુમલાખોર અહીંયા શું કરે આવી નવી એક બીજી નકલી વેબસાઇટ બનાવી નાખે અને તેના આઈપી સરનામાને પોતાના આઈપી સરનામા સાથે ચેન્જ કરી વાળે જેના કારણે શું થાય કે આમ મૂળ સાઇટના મુલાકાત લેવા ઈચ્છતા તમામ ઉપયોગકર્તા નકલી વેબસાઇટ તરફ જાય છે. હવે આપણે જે વેબસાઇટમાં ગયા હોય એવી નવી આપણને બીજી વેબસાઇટ દેખાય પણ એ વેબસાઇટ હોય કેવી નકલી વેબસાઇટ હોય તો તેમાં આપણે જે પણ વસ્તુ અંદર નાખીએ આ તો કદાચ યુઝર નેમ પાસવર્ડ નાખીએ તો તે આપણી માહિતીને ચોરી લે છે. સુરક્ષા સામેની જુદી જુદી ધમકીઓને પહોંચી વળવા ઘણા ઉપાયો યોજવામાં આવે છે તો તેમાંના કેટલીક માહિતી વિશે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ જે આપણને સુરક્ષા પૂરી પાડે છે. એમાંનું પહેલું લઈએ એન્ટીવાયરસ સોફ્ટવેર. તો એન્ટીવાયરસ સોફ્ટવેર એક એવો પ્રોગ્રામ છે જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલા વાયરસ રોમ ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધે છે અને તે દૂર કરવા જરૂરી પગલાં લે છે. એન્ટીવાયરસ સોફ્ટવેર એ શું કરે કે જે વાયરસ રોમ ડોરજન હોસ જેવા દૂષિત કોડ આ બધા શું એક વાયરસ છે કે જે બધાને શોધે છે અને તેને આપણી સિસ્ટમમાંથી તે દૂર કરે છે. આ બધા એવા વાયરસ છે જે આપણી સિસ્ટમમાં પડેલી બધી જ માહિતીને નાશ કરી નાખે અથવા તેને નુકસાન પહોંચાડે છે. જો એન્ટીવાયરસ આપણા સિસ્ટમની અંદર હોય તો એ આ બધા વાયરસને શું કરે શોધે અને તેને દૂર કરે છે. કોમ્પ્યુટરની સુરક્ષા માટે સારું એન્ટીવાયરસ સોફ્ટવેર જરૂરી છે. જો આપણી પાસે પીસી હોય અને તેની સુરક્ષા આપણે રાખવી હોય તો એના માટે આપણી પાસે શું હોવું જોઈએ સારું એન્ટીવાયરસ સોફ્ટવેર હોવું જરૂરી છે. એન્ટીવાયરસ સોફ્ટવેર વગરની સિસ્ટમ ઇન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે. જો આપણી પાસે પીસી હોય અને આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય અને આપણી પાસે એન્ટીવાયરસ સોફ્ટવેર ના હોય તો ટૂંક જ સમયમાં આપણી સિસ્ટમ વાયરસના ચેપનો લક્ષ્ય બની જાય છે જેના કારણે આપણી ફાઇલ ફોલ્ડર કોઈ માહિતી કોઈ સોફ્ટવેરને તે નુકસાન પહોંચાડે છે. દૂષિત કોડને કારણે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ કે નુકસાનમાંથી પસાર થવું પડે છે. હવે દૂષિત કોડ એટલે કે આ બધા વાયરસ કદાચ આપણા પીસીમાં આવી જાય તો આપણે ઘણી બધી મુશ્કેલીઓમાં
મૂકી જાય છે, જેના કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે. તો કે તે ફાઇલને નષ્ટ કરે છે. તો શું કરે? તે ફાઇલને નષ્ટ કરી વાળે, સિસ્ટમને હાવ ધીમી પાડી દે છે, અથવા હાર્ડવેરને નુકસાન કરી આખી સિસ્ટમનો નાશ કરે છે. આપણે હાર્ડવેરને શું કરે? નુકસાન કરે અને આખી સિસ્ટમનો નાશ કરી વાળે છે. એકવાર વાયરસથી સિસ્ટમ અસરગ્રસ્ત બને પછી સિસ્ટમ સાથે જોડાયેલ અન્ય પ્રોગ્રામ અને ફાઇલોમાં પણ તે પ્રસરે છે. જો એકવાર આ વાયરસ આપણી સિસ્ટમની અંદર આવી જાય તો પછી તે અન્ય પ્રોગ્રામ કે ફાઇલની અંદર તે જાતે પ્રસરવા માંડે છે. સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ ઈમેલ સાથે મોકલવામાં આવતા ઈમેલના દૂષિત જોડાણો છે. હવે આપણી સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ કયો હોય? તો કે ઈમેલ, કે ઈમેલ સાથે આપણે જે જોડાણ મોકલી તો તેની અંદર વાયરસ હોય તો તેના કારણે પણ આપણા પીસીની અંદર આ બધો ચેપ લાગે છે. તો કયા કયા જોડાણ આપણે ઈમેલની સાથે કરતા હોઈએ છીએ? તો કે આવા જોડાણો ઈમેલ સાથે જોડી શકાય તેવા ચિત્રો, વિડીયો, ધ્વનિ કે અન્ય પ્રકારના પણ હોઈ શકે છે. ઈમેલ સાથે આપણે ચિત્રો, વિડીયો, ધ્વનિ કે અન્ય કોઈ પણ પ્રકારની ફાઇલ જોડીને આપણે કોઈને મોકલતા હોઈએ છીએ, જેના દ્વારા આપણે આ ચેપ આપણા પીસીની અંદર ફેલાઈ શકે છે. ઇન્ટરનેટ પરથી કરવામાં આવતા ડાઉનલોડ દ્વારા પણ વાયરસનો ચેપ ફેલાય છે. હવે આપણા પીસીની અંદર નેટ ચાલુ હોય અને આપણે કોઈ પણ ફાઇલ, ફોલ્ડર કે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરીએ તો તેમાં વાયરસ હોય તો તેના દ્વારા પણ આપણા પીસીની અંદર એ ચેપ ફેલાય છે. આજકાલ ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણો પણ પ્રચલિત થવાને કારણે તેના માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા ફોન બજારમાં ઉપલબ્ધ હોય છે, જેના કારણે એના માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. નવી નવી અદ્યતન આવૃત્તિને કારણે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધતો ગયો છે. તો લોકો ઇન્ટરનેટનો ઉપયોગ મોબાઈલ દ્વારા પણ કરતા હોય છે, તો એના માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર બજારમાં ઉપલબ્ધ છે. તો બજારમાં અનેક પ્રકારના એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. સિસ્ટમને થતું નુકસાન રોકવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર હોવું જરૂરી છે. જો આપણે સિસ્ટમને આ બધા નુકસાનથી રોકવું હોય તો એના માટે આપણે પીસીમાં શું હોવું જોઈએ? એન્ટીવાયરસ સોફ્ટવેર હોવું જરૂરી છે. બીજું જોઈએ ફાયરવોલ. પોતાની વેબસાઇટ ધરાવતી સંસ્થાએ સંસ્થાની અંદર અને બહાર બંને નેટવર્ક સેવાઓ પર નિયંત્રણ રાખવું પડે છે. કે જે સંસ્થાઓ વેબસાઇટ ધરાવે છે તેઓએ અંદરની અને બહારની બંનેના નેટવર્ક સેવાઓ પર નિયંત્રણ રાખવું પડે છે. કે જે સંસ્થાની અંદર પણ નેટવર્ક હોય અને બહારનું પણ નેટવર્ક હોય તો બંને પર તેને શું કરવું પડે? નિયંત્રણ રાખવું પડે છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા નેટવર્કની સુરક્ષા સીમાને ફાયરવોલ કહે છે. કે જે સંસ્થા નેટવર્કનો ઉપયોગ કરે છે તે નેટવર્ક અને બહારની દુનિયાનું નેટવર્ક વચ્ચે જે આપણને સુરક્ષા સીમા પૂરી પાડે તેને શું કહેવાય? ફાયરવોલ. હવે નીચે જુઓ આકૃતિમાં એક લેન અને આ બાજુ વેન આપેલું છે અને વચ્ચે એક દિવાલ ઉભી કરેલી છે. શું કરેલું હોય? દિવાલ, એટલે કે ફાયરવોલ ઉભી કરેલી છે. લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક અને વેન એટલે કે વાઇડ એરિયા નેટવર્ક. લેન એટલે કે કોઈ સંસ્થા કે જે નેટવર્કનો ઉપયોગ કરે છે અને વેન એટલે કે બહારની દુનિયાનું નેટવર્ક સામે જે આપણને સુરક્ષા પૂરી પાડે તેને શું કહેવાય? ફાયરવોલ કહે છે. હવે ફાયરવોલ સ્થાનિક નેટવર્કને નીચેના જોખમો સામે સુરક્ષા પૂરી પાડે છે. તો કયા કયા સુરક્ષા જોખમો સામે તે આપણને સુરક્ષા પૂરી પાડે તેના વિશે આપણે ચર્ચા કરી. એમાં પહેલું લઈએ ઈમેલ સેવાઓ, કે જે કેટલીક વાર મુશ્કેલીઓ ઉભી કરે છે. હવે આપણે ઘણી વાર ઈમેલ મોકલતા હોય અથવા આપણે મેલ આવતા હોય તો તેની અંદર ઘણી બધી ફાઇલો એટેચમેન્ટ થયેલી હોય અથવા ઘણા બધા બિનજરૂરી મેલ આપણા સિસ્ટમની અંદર આવતી હોય તો તેમાં કદાચ કોઈ વાયરસ હોય તો તે આપણી તો ફાયરવોલ તેને શું કરે? તો તેના સામે પણ આપણને તે સુરક્ષા પૂરી પાડે છે. સ્થાનિક નેટવર્કમાં અનઅપેક્ષિત ચિત્રો, વિડીયો જેવી વિગતો પ્રવેશ રોકવો. હવે આપણા નેટવર્કની અંદર કોઈ બીજા ચિત્રો કે વિડીયો કે વધારાની માહિતી ના આવે, એટલે કે બિનજરૂરી સ્પામ કે બિનજરૂરી મેલ ના આવે, તેના સામે પણ ફાયરવોલ શું કરે? આપણને સુરક્ષા પૂરી પાડે છે. સ્થાનિક નેટવર્કનો અનઅધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવો. આપણે જે નેટવર્ક વાપરીએ છીએ એનો બીજું કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ ન કરે તે પણ આપણે ફાયરવોલ દ્વારા તેનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે ફાયરવોલ તેને પણ આપણને રક્ષણ પૂરું પાડે છે કે કોઈ બીજો વ્યક્તિ આપણા નેટવર્કનો ઉપયોગ કરી શકે નહીં. સંસ્થાના નેટવર્કમાંથી બહાર જતી અનઅધિકૃત વિગતો કે માહિતી રોકવી. આપણી સંસ્થાની અંદર કદાચ કોઈ પણ માહિતી હોય અથવા વિગતો હોય તે બહારની કોઈ અધિકૃત વ્યક્તિ, અનઅધિકૃત વ્યક્તિ તેનો ઉપયોગ ન કરી શકે તેના માટે પણ ફાયરવોલ આપણને મદદ થાય છે.
બહારની દુનિયામાંથી સ્થાનિક નેટવર્કમાં થતા આયાતાતને અટકાવે છે. બહારની દુનિયામાંથી આપણે કોઈ માહિતી લેતા હોય અથવા કોઈ વાયરસ વાળી માહિતી આપણને કોઈ મોકલતું હોય અથવા ઘણા આપણે બિનજરૂરી મેલ આવતા હોય તો તેની સામે પણ આપણને તે રક્ષણ પૂરું પાડે છે. કોઈ પણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે રક્ષણ પૂરું પાડે છે, એટલે કે સુરક્ષા આપે છે. ત્રીજું લઈ લઈએ, સિક્યોર સોકેટ લેયર. ઉપયોગકર્તા ઈચ્છે છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી વખતે આ વિગતો સુરક્ષિત રહે. ઉપયોગકર્તા ઈચ્છે છે કે સાર્વજનિક નેટવર્ક પર પ્રસારિત થતી માહિતી, સાર્વજનિક એટલે કે બધા લોકો તેનો ઉપયોગ કરતા હોય તે નેટવર્ક ઉપર પ્રસારિત થતી માહિતી કેવી રહે, સુરક્ષિત રહે છે. શેની અંદર? તો કે સિક્યોર સોકેટ લેયરની અંદર, SSL ની અંદર. ઘણી વાર આપણે ઈચ્છતા હોય કે આપણે જે વેબસાઇટનો ઉપયોગ કરતા હોય તો એ ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરતા હોય. હવે એની અંદર આપણે પોતાની અંગત માહિતીઓ દાખલ કરવાની રહે છે. ઉદાહરણ તરીકે બેંકનું લઈ લઈએ કે SBI બેંકનો તમે ઉપયોગ કરતા હોય તો તેની અંદર તમે કોઈ પણ માહિતી નાખો તે કેવી હોય, સિક્યોર હોય, એ આપણને ખાતરી હોવી જોઈએ. તો શેના દ્વારા આપણને મળે? તો કે SSL દ્વારા આપણને તેની માહિતી મળતી હોય છે. જોઈએ આગળ, ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. કે જમે ઇન્ટરનેટની મદદથી તમે જેનો ઉપયોગ કરો તો શેના મદદથી આપણે ઉપયોગ કરીએ? તો કે SSL પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. SSL એટલે શું થાય? સિમ્પલ સોકેટ લેયર દ્વારા આપણને વેબ વ્યવહારની સુરક્ષા પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા આપણે જે વેબ વ્યવહાર કરીએ શેના દ્વારા કરીએ? તો કે SSL પ્રોટોકોલ દ્વારા તેનો ઉપયોગ કરીએ છીએ. તેની રચના કોણે કરી? તો કે તેની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યા કે SSL પ્રોટોકોલની રચના શેના દ્વારા કોને કરી, તો શેને કરી? તો શું આવે? નેટસ્કેપ દ્વારા કરવામાં આવી. ઈ કોમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઇલેક્ટ્રોનિક વસ્તુથી જે પણ માહિતી આપણે જે પણ વ્યવહાર કરીએ તેની સુરક્ષા પૂરી પાડે છે. તે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વેપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહકને માન્ય માલિકી સાથેના વ્યવહારની ખાતરી થાય છે. એ SSL શું કરે? કે આપણો જે વ્યક્તિ કે જે દુકાનદાર કે જે વેબસાઇટમાંથી આપણે માહિતી ખરીદીશું તે કેવી છે, સિક્યોર છે અથવા યોગ્ય માલિકીની છે તેની આપણને ખાતરી પૂરી પાડે છે. સાઇટ સુરક્ષિત છે કે નહીં તેમાં આવેલા લોગો દ્વારા જાણી શકાય છે. હવે આપણે જે સાઇટનો ઉપયોગ કરીએ છીએ તે સાઇટ કેવી છે, માન્ય છે કે નહીં તે શેના દ્વારા ચેક કરી શકાય? તો તેમાં આવેલા લોગો દ્વારા તે જાણી શકાય છે. જો સાઇનને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઇટની લોગિન સ્ક્રીન પર વેરીસાઇનનો લોગો જોવા મળે છે. જો સાઇટને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઇટના મેઇન પેજ ઉપર તેનો લોગો જોવા મળે છે. તેના પર ક્લિક કરવાથી તેની માલિકી અંગેની માહિતી તથા સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે. જો અહીં નીચે એક મેં એક્ઝામ્પલ લીધેલું છે SBIનું, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. હવે અહીંયા હું લોગો ઉપર ક્લિક કરું અથવા વેરીસાઇન ઉપર ક્લિક કરું તો મને શું જાણવા મળે? તો તેની અંગેની માન્યતા અથવા કે તેની માલિકી કોણ ધરાવે છે અથવા તેની પાસે કયા કયા સર્ટિફિકેટ છે તે અંગે આપણે એની માહિતી આપણે અહીંયાથી લઈ શકીએ છીએ. જો અહીંયા હું ક્લિક કરીશ તો મને SBI અંગેની માહિતી જાણવા મળશે કે તેની માલિકી કોણ છે, એની પાસે કયા કયા સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. આ એ જ દર્શાવે છે કે સાઇટ સાથે વ્યવહાર સુરક્ષિત છે અથવા વેબસાઇટનો માલિક માન્ય છે અથવા તેને વેરીસાઇન દ્વારા જેવી સત્તા દ્વારા પ્રમાણિત કરેલ છે. હવે નીચે જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ HTTP://ને બદલે HTTPS:// દ્વારા શરૂ કરવામાં આવે છે. હવે તમે કોઈ પણ વેબસાઇટ ખોલો તો સામાન્ય રીતે પ્રોટોકોલ દ્વારા તેને રજૂ કરવામાં આવે, HTTP:// દ્વારા રજૂ કરવામાં આવે છે. પણ જેની પાસે સિક્યોર હોય, સિક્યોરિટી હોય, તો એની પાસે શું કરવામાં આવે, HTTPS:// થી શરૂ કરવામાં આવે છે. હવે અહીંયા જો SBIનું મેં એક એક્ઝામ્પલ લીધેલું છે તો SBIની પાછળ HTTPS કરીને કરેલું છે, S, જેને આપણે શું ખાતરી થાય કે આ રહી વેબસાઇટ સિક્યોર છે. તેમાં આપણે કોઈ પણ માહિતી નાખશું તો આપણી માહિતી કેવી રહેશે, સિક્યોર રહેશે. અહીંયા જો લીલા કલરમાં આપેલું છે, જોયું? હવે અહીંયા હું લોગો ઉપર ક્લિક કરું તો તેની માલિકી દર્શાવે અથવા તેની પાસે કયા કયા સર્ટિફિકેટ છે તે અંગેની માહિતી પણ આપણે જાણી શકીએ છીએ, જેની મદદથી આપણને ખાતરી થાય કે આપણે જે વેબ વ્યવહાર કરીએ છીએ તે કેવો છે, સુરક્ષિત છે. તો આ બધા આપણને શું થાય કે આપણે બધા જે સુરક્ષાના ઉપાયો જોઈએ
આ વધારે ખબર પડી જશે મિત્રો કે જેની મદદથી આપણા પીસીમાં થતા નુકસાનને આપણે રોકી શકીએ છીએ। ઈ કોમર્સ અને એમ કોમર્સના કાયદાકીય પ્રશ્નો વૈશ્વિક બજારના સંપર્ક માટે અને ઓનલાઈન ખરીદીની સુવિધા માટેનો અવસર ઈ કોમર્સ અને એમ કોમર્સ પૂરો પાડે છે। અને વૈશ્વિક બજાર કોને કહેવાય? આપણે મિત્રો જાણીએ છીએ કે વિશ્વની અંદર ઘરે બેઠા આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુની ખરીદી કે વેચાણ કરી શકીએ છીએ અથવા કોઈનો કોન્ટેક્ટ પણ કરી શકીએ છીએ। તો કઈ સુવિધાની મદદથી? તો કે ઈ કોમર્સ અને એમ કોમર્સની મદદથી વિશ્વની અંદરથી કોઈ પણ જગ્યાથી આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ અને કોઈ પણ વસ્તુ વેચી શકીએ છીએ। જો કે નવા કોઈ વ્યવસાયની જેમ ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ કેટલાક પ્રશ્નો અને જોખમો રહેલા છે। આપણે કોઈ નવો વ્યવસાય સ્ટાર્ટ કરીએ તો તેની અંદર ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા જોખમો રહેલા છે। તો એ જ રીતે અહીંયા ઈ કોમર્સ અને એમ કોમર્સમાં પણ ઘણા બધા પ્રશ્નો અને જોખમો રહેલા છે, કારણ કે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર તે વૈશ્વિક ઇન્ટરનેટ પર પ્રવૃત્તિ બને છે। હવે એ શું કીધું? રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર આમાં કોઈ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો ઇન્ટરનેટના ઉપયોગથી કોઈ એની સીમા હોય નહીં। રાષ્ટ્રના કોઈ પણ ખૂણેથી કોઈ પણ જગ્યાએથી આપણે કોઈ પણ વસ્તુ કે પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ। ખરીદી વેચાણ કોઈ પણ વસ્તુ જોવું હોય તો પણ આપણે જોઈ શકીએ છીએ। પણ દરેક દેશના પોતાના કાયદા અને નિયમો કેવા હોય? અલગ અલગ હોય છે। બધા નિયમો અને કાયદાઓ તો બનાવેલા જ હોય, પણ બધાના નિયમો કેવા હોય? અલગ અલગ હોય છે। તો બૌદ્ધિક મિલકતોના અધિકાર, બૌદ્ધિક મિલકતો એટલે કે કોઈ જે વસ્તુ બનાવેલી હોય તો તેના પર કોનો અધિકાર છે? સ્વાધિકાર એટલે કે કોઈ વ્યક્તિએ બનાવેલી હોય પણ તેનો કોઈ દુરુપયોગ કરતો હોય, એના અધિકાર વિના કોઈનો ઉપયોગ કરતો હોય। અને ગુપ્તતા, ગુપ્તતા એટલે કે એની અંદર રહેલી બધી માહિતી કેવી હશે? ખાનગી હશે કે નહીં એ ચકાસવા માટે। તથા કેટલીક વાર પક્ષો વચ્ચેની તકરાર, કોઈ પક્ષોએ ભેગા થઈને કોઈ વસ્તુ બનાવેલી હોય અથવા કોઈ બિઝનેસ ચાલુ કર્યો, કોઈ વ્યવસાય કરેલો હોય તો તેને લગતા પડકાર આપણને ઘણીવાર જોવા મળતા હોય છે। તો આ પ્રશ્નોનું નિવારણ માટે કાયદાકીય માળખું હોવું જરૂરી છે। ઘણીવાર આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય, કોઈનો અધિકાર હોય, અધિકાર વિના કોઈ વ્યક્તિ આપણી વેબસાઇટનો ઉપયોગ કરતો હોય, અંદર રહેલી માહિતી કદાચ કોઈ ખાનગી છે કે નહીં, આપણે કોઈ વિશ્વાસ આવે કે ન આવે, કેટલીક વાર પક્ષો વચ્ચેની તકરાર એટલે કે કોઈ વ્યક્તિ ભેગા થઈને કોઈ બિઝનેસ શરૂ કર્યો, કોઈ વેબસાઇટ બનાવી હોય તો તેની વચ્ચે કોઈ તકરાર થઈ હોય, આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે। તો આનું નિવારણ માટે કાયદાકીય માળખું હોવું જરૂરી છે। તો ઘણા દેશોએ ઇલેક્ટ્રોનિક કોમર્સ માટેના કેટલાક કાયદાકીય માળખાની સ્થાપના કરી છે। ઘણા દેશોએ શું કર્યું? હવે ઈ કોમર્સ માટેના કેટલાક કાયદાકીય માળખાની સ્થાપના કરી। તો એ જ રીતે ભારતમાં પણ ભારત સરકારે પણ આઈટી કાયદા હેઠળ આઈટી લોની સ્થાપના કરેલી છે। અને તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે ભારતે કેની સ્થાપના કરી, તો કે ભારતે ઈ કોમર્સ માટે આઈટી લોની સ્થાપના કરી છે। આઈટી હેઠળ આઈટી લોની સ્થાપના કરી છે। કાયદાકીય નીતિ અને નિયમોના પાલનથી ગ્રાહકને વિશ્વાસ બેસે છે। કાયદાકીય નીતિ નિયમો બનેલા હોય તો ગ્રાહકને શું થાય? વિશ્વાસ બેસે કે આપણે જે વસ્તુ અંદર ખરીદીશી અથવા કોઈ વસ્તુ અંદર નાખીએ છીએ તે માહિતી કેવી રહેશે? ખાનગી રહેશે, એનો કોઈ દુરુપયોગ કરશે નહીં। જો તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તો તે માટે જવાબદાર પક્ષને સજા પણ કરી શકાય છે। કદાચ જો આપણે માહિતી અંદર નાખીએ અને જો કોઈ એનો દુરુપયોગ કરે તો તેને શું થાય? સજા પણ કરી શકીએ છીએ। આ પ્રકારની સુરક્ષા ઈ કોમર્સ અને એમ કોમર્સ માટે અનિવાર્ય છે। આ પ્રકારની સુરક્ષા શું હોય? ઈ કોમર્સ અને એમ કોમર્સમાં કેવી? ખૂબ જ જરૂરી છે। કેમ? કારણ કે તેના દ્વારા ગ્રાહક ક્રેડિટ કાર્ડની વિગતો જેવી સંવેદનશીલ માહિતી પૂરી પાડે છે। હવે તમે કોઈ ઓનલાઈન ખરીદી કરતા હોય અથવા ઓનલાઈન કોઈ વસ્તુ વેચતા હોય તો સામેવાળી વ્યક્તિ અથવા આપણી પોતાની અંગત માહિતી અંદર રાખતા હોઈએ છીએ। ઉદાહરણ તરીકે હું કોઈ વસ્તુ ખરીદતો હોય તો તેમાં અંદર મારો કોન્ટેક નંબર, મારો એડ્રેસ એવી પોતાની વિગતો અંદર રાખતો હોય છે। કદાચ તે માહિતી કદાચ ચોરી લેતો આપણને ઘણી વાર નુકસાન પણ પહોંચતું હોય છે અથવા આપણી માહિતી બધી લઈ લેતો હોય છે અને આપણે એનો ગેરલાભ પણ ઉઠાવતો હોય છે। તો આના માટે શું હોવું જોઈએ? એક માળખું બનાવેલું હોવું જોઈએ, નીતિ નિયમો હોવા જોઈએ। આગળ જોઈએ બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા। બૌદ્ધિક સંપત્તિમાં પુસ્તક, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબપેજનો સમાવેશ કરવામાં આવે છે। બૌદ્ધિક સંપત્તિમાં શેનો સમાવેશ કરવામાં આવે? તો કે પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને વેબપેજનો સમાવેશ કરવામાં આવે છે। બૌદ્ધિક સંપત્તિ કહેવાય કોને? કે જે પુસ્તક બનાવ્યું હોય, કોઈ વ્યક્તિએ કોઈ એક પુસ્તક બનાવ્યું હોય અથવા કોઈ સોફ્ટવેર બનાવ્યું હોય, કોઈ સંગીત બનાવ્યું હોય તો એની કોઈ કોપીરાઇટ કરી શકે નહીં અથવા કોઈ તેનો દુરુપયોગ કરી શકે નહીં, એના જેવી કોઈ વસ્તુ બીજી બનાવી શકે નહીં। તેને સંબંધિત કેટલાક મુદ્દાઓ આપણે એના વિશે આ ચર્ચા કરીએ। પહેલું જોઈ લઈએ, એમાં
स्वाधिकार शू कीधु भाई स्वाधिकार जुए कई रीते सर्जन मूलभूत कार्य पर तेनी अनुमति विना अन्य व्यक्ति अधिकार धरावे के पोतानी उपयोग में ले तेनी सामे रक्षण आपता अधिकार ने शू कहेवाय स्वाधिकार। हवे शू कीधु सर्जक ना मूलभूत कार्य पर तेनी अनुमति विना जे वस्तु कोई मान लो कोई पुस्तक बनाई हो तेने खबर ना हो तेनी अनुमति विना कोई व्यक्ति तेनो उपयोग करते हो अथवा एना जीवन जी बीजी पुस्तक बनावते हो तो तेनी सामे जे रक्षण पूरु पाड़े तेने शू कहेवाय स्वाधिकार कहे छे। कई वस्तु आवे तो के सॉफ्टवेर पुस्तकों लखाण तेना उपर आपणे लागू करी शकीए छीए। आपणे कदाच कोई पुस्तक बनाव्यु हो तो तेना उपर आपणे एक स्वाधिकार लागू करी शकीए छीए कि आ पुस्तक मैं मारा नामने बनाव्यु छे। जोईए आगळ ई कॉमर्स के एम कॉमर्स में बौद्धिक संपत्तिनी सुरक्षानुं कार्य घणुं कठिन छे। ई कॉमर्स अने एम कॉमर्स में बौद्धिक संपत्तिनुं कार्य केवुं होय बहु कठिन छे। कई रीते जोईए उदाहरण द्वारा तमे कोई सॉफ्टवेर खरीदवुं होय आ सपोज मान लो कोई मैं एक सॉफ्टवेर खरीदूँ तो तेनो उपयोग करवानो अधिकार छे मने खाली तेनो उपयोग करवानो अधिकार छे परंतु तेनो वितरण करवानो नहीं। हूँ ये सॉफ्टवेर कोई ने वेची सकू नहीं तो वितरण करवानो अधिकार कोने होय मात्र स्वाधिकार जे व्यक्ति बनेलू होय एने ज होय। मोटा भागना वेब पेज स्वाधिकार सुरक्षा पूरा पाड़े छे। मोटा भागना वेब पेज शू करे स्वाधिकार पूरा पाड़े छे अथवा वेब पेज नी नकल पण आपणे एने करी शकता नथी। आपणे कोई वेब पेज नी नकल एवुं पेज बीजुं बनाववुं होय तो पण आपणे एनो उपयोग करी शकीए नहीं। कायदे के शू कहेवाय कायदे के रीते एनो भंग कर्यो कहेवाय। बीजुं जोईए ट्रेडमार्क आ एक निर्धारित लोगो चिह्न शब्द निशानी शब्द समूह के चित्र छे जेनो उपयोग कोई व्यक्तिगत के संस्था द्वारा कोई उत्पादक के सेवा ने बजार ना अन्य उत्पादक के सेवा थी अलग पाड़वा माटे करवामां आवे छे। ट्रेडमार्क शू कहेवाय एवुं चिह्न शब्द लोगो के निशानी के जे व्यक्ति के संस्था कोई उत्पादक के सेवा ने बजार ना कोई अन्य उत्पादक के सेवा थी अलग पाड़वा माटे करवामां आवे छे। माने सपोज कोई करियाणा दुकान होय अने एवी रही कोई बीजी एक दुकान होय पण बन्नेना नाम केवा होय सरखा होय पण बन्नेनी वस्तु शू होय अलग अलग होय। कोई एक छूटक वेपारी होय एक जथ्थाबंध वेपारी होय पण बन्नेनुं कार्य केवुं जोईए कहेवाय अलग अलग। तो बन्नेने अलग अलग निशानीथी अलग रीते अलग अलग चिन्हथी अथवा अलग अलग निशानीथी अलग अलग शब्दथी तेने अलग अलग तारवामां आवे छे। ट्रेडमार्कने TM SF અને આર નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે। અહીંયા આર એટલે આર ઉપર ગોર રાઉન્ડ રજીસ્ટ્રેશન બરોબર તો TM નો મતલબ શું થાય અને TM એટલે કે અનરજીસ્ટ્રેડ ટ્રેડમાર્ક શું થાય અનરજીસ્ટ્રેડ ટ્રેડમાર્ક SM એટલે કે અનરજીસ્ટ્રેડ સર્વિસ ટ્રેડમાર્ક અને આર એટલે કે રજીસ્ટ્રેશન કરેલી હોય આર એટલે કે રજીસ્ટ્રેશન કરેલી હોય કાનૂની રીતે એને મંજૂરી મળી ગયેલી હોય। હવે પડી મેં તમને પરીક્ષાનો પ્રશ્ન પૂછે આ ટ્રેડમાર્કથી આમાંથી કઈ નિશાની અલગ હોય આ ત્રણ તમને આપેલી હોય ત્રણ સેકો એક અલગ આપેલી હોય તો એ અલગ અલગ તમારે ટીક કરવાની। આગળ જોયું ડોમેન નામની તકરાર ડોમેન નામની સ્પર્ધા આ એક કાયદાકીય મુદ્દો બન્યો છે। એ ડોમેન નેમ કોને કહેવાય મિત્રો આપણને ખબર હોવી જોઈએ www.navneet.com કરીને એક વેબસાઇટ આપેલી હોય તમને શું આપેલી હોય www.navneet.com તો www ને શું કહેવાય વેબ કહેવાય નવનીત ને શું કહેવાય હોસ્ટ નેમ કે જેનું નામ આપેલું હોય નવનીત હોસ્ટ અને .com ને શું કહેવાય ટાઈપ કહેવાય કયો ટાઈપ હતો કે .com એટલે કે કોમર્સ છે। હવે હોસ્ટ અને ટાઈપ બંને ભેગું થાય ત્યારે શું બને ડોમેન નેમ બને છે। તો પહેલાના સમયમાં ડોમેન નામ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવતા કઈ રીતે આપવામાં આવતા મને કોઈ વેબસાઇટ બનેલી હોય તો હું જઈને એનું નામ લઈ શકું હું વહેલા જઉં તો મને એ નામ પહેલા મળી જાય વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવતા પણ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ના હોય તેવા નામની નોંધણી કરી લેવામાં આવતી। સપોઝ માની લો મારે એક ડોમેન નેમની જરૂર હોય તો એક નામની પણ એમાં અલગ અલગ નામને કેટલે ડોમેન લઈ લઈશ અને પછી મારી ડોમેન નેમની જરૂર ના હોય તો એ ડોમેન નેમ હું કોઈ સંસ્થાને તેને ઊંચી કિંમતે આપીશ ઊંચી કિંમતે અથવા એને વેચી દઈશ। હવે બીજી સમસ્યા શું થાય કે બીજી સમસ્યા નામ બદલવા માટેની છે। આ સપોઝ માની લો કે મેં navneet.com નામ આપી દીધું શું નામ આપ્યું navneet.com પણ હવે મારા જીવન જેવી કદાચ કોઈ બીજી વેબસાઇટ બનાવેલી હોય તો એમાં નવનીતના સ્પેલિંગમાં કદાચ કોઈ નાની એવી મિસ્ટેક કરી નાખી હોય તો જેના કારણે અમુક વાર સમસ્યા ઊભી થતી હોય છે। કઈ રીતે સપોઝ હું વેબસાઇટ લખું navneet.com પણ મેં જે નામ આપેલું એ નામ પણ મેં ટાઈપ ના કરેલું હોય URL ની અંદર તો પણ આપણી ભૂલ થઈ શકે આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ। જેમાં કોઈ પ્રચલિત ડોમેન નામની જોડણીમાં ઈરાદાપૂર્વક સામાન્ય ફેરફાર કરી નોંધણી કરવામાં આવે છે જેને સામાન્ય રીતે URL ટાઈપ કરવામાં ટાઈપિંગની ભૂલ કરી હોય તેઓ ગ્રાહક ગેરમાર્ગે દોરાઈ જાય છે। હવે આમાં શું થાય
www.navneet.com ની જગ્યાએ કોઈ નવનીત ની અંદર એવો સ્પેલિંગ આડુંઅવળું કર્યું હોય જેના કારણે આપણે કોઈ વસ્તુને ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ। बौद्धिक संपत्ति की सुरक्षा माटे नी घणी नवी सुधारित पद्धतिओनो सतत विकास थई रह्यो छे। तो मैं आपणे जोईए अहींया स्टेनोग्राफी शुं जोईए पहेलुं स्टेनोग्राफी। स्टेनोग्राफी कोने कहेवाय? तो के एक माहिती में अन्य माहिती संचाळवानी क्रिया ने स्टेनोग्राफी कहे छे। कोने कहेवाय स्टेनोग्राफी? तो के एक माहिती में अन्य माहिती संचाळवानी क्रिया ने स्टेनोग्राफी कहे छे। स्टेनोग्राफी माटे विशिष्ट सॉफ्टवेर होवुं जरूरी छे। तमारी एक माहिती अंदर बीजी माहिती संताळी होय तो एना माटे शुं जोईए? विशिष्ट सॉफ्टवेर होवुं जोईए अने इंटरनेट परथी सरळताथी डाउनलोड थई शके तेवी फ्रीवेर आवृत्ति पण उपलब्ध छे। स्टेनोग्राफी कई रीते कार्य करे? उदाहरण तरीके मारे एक ज फोल्डर नी अंदर एक करता वधी माहिती होय तो मारे बधी माहितीने भेगी करी देवी होय। तो कई रीते भेगी थाय? तो आपणे नेट पर घणा बधा एवा सॉफ्टवेर उपलब्ध छे। उदाहरण तरीके तार हे, रार हे, आ तार हे, जेनी अंदरथी एक फाइल ने बीजी फाइल अंदर छुपावी दे। आगळ जोईए डिजिटल ओळख चिन्ह। वॉटरमार्क ए डिजिटल चित्र ध्वनि के विडियो में उमेरवामां आवतो डिजिटल कोड छे जे फाइल ना स्वाधिकारनी ओळख आपे छे। हवे अहीं शुं कीधुं? वॉटरमार्क। वॉटरमार्क कोने कहेवाय? सपोज तमे बाळक कोई स्कूल में भणता होय अने तमे वीकली के मंथली कोई टेस्ट लेता हो तो पेपर नी अंदर एनुं नाम छुपायेलुं होय। प्रश्न तो बधा आपेला जोईए पण पेपर नी अंदर एनुं नाम छुपायेलुं होय। उदाहरण तरीके अल्ट्राविजन स्कूल होय तो अल्ट्राविजन स्कूल नाम पेपर नी अंदर आपेलुं होय पण केवुं आपेलुं? झाखुं आपेलुं होय। अंदर पाछड़ बेक नी अंदर प्रश्न नी नीचे प्रश्न तो आपेलो प्रश्न नी नीचे आछा अक्षर लखेलुं होय अल्ट्राविजन स्कूल तो एने शुं कहेवाय? वॉटरमार्क। कोई चित्र द्वारा, कोई लखाण द्वारा, कोई विडियो द्वारा, कोई ध्वनि द्वारा वगैरह द्वारा पण होई शके छे। તે માહિતીનો અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની સુવિધા આપે છે। અદ્રશ્ય એટલે કે થોડુંક આવું ઝાંખું દેખાય ખરું પણ આપણે કેવું દેખાય? થોડું ઝાંખું દેખાય। હવે પહેલાના જમાનામાં ચિત્રકારો ચિત્ર તો દોરતા પણ તેની છબી એ ચિત્ર ઉપર દોરીને જતા કે ભાઈ મેં આ ચિત્ર દોરેલું છે। તો અત્યારે હાલના યુગમાં ડિજિટલ યુગમાં ચિત્રકારો કલાકારો ચિત્રની અંદર તેનું નામ છુપાવવાની ઓળખ ચિહ્ન ધરાવે છે। કોઈ ચિત્ર ડ્રોઈંગ કરેલું તો તેની અંદર તેનું નામ છુપાવી દેતો હોય છે। એ જ રીતે આગળ જોઈએ આ અભિગમને ડિજિટલ ઓડિયો અને વિડિયો જેવા અન્ય માધ્યમોમાં પણ ક્રિયાન્વિત કરી શકાય છે। ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ઓડિયો અથવા વિડીયો જોતા હોય MP3 અથવા MP4। MP3 એટલે કે ઓડિયો અને MP4 એટલે કે વિડીયો। આપણે કોઈ ગીત ચાલુ કરેલું હોય તો ગીતની અંદર પણ આપણે એવું ઘણીવાર ઝાંખું અંદર નામ તો આપેલું જ હોય અથવા એની કોઈ છબી આપેલી કોઈ ચિત્ર આપેલું હોય। ચિત્ર તો ક્લિયર થતું હોય પણ કેવું થતું હોય? એમ નામ એની પાછળ એની છબી આપેલી હોય કે જેના દ્વારા આપણે ઓળખી શકીએ કે આ ગીત કયા પિક્ચરનું છે અથવા કયા વિડીયોનું છે। એ જ રીતે મિત્રો ડેટાની સુરક્ષાના ક્ષેત્રમાં પણ ઓળખ ચિહ્ન આપેલો હોય છે। ડેટાની સુરક્ષા એટલે કે કદાચ માની લો અહીંયા આપણે કોઈ સ્કૂલમાં તમે ભણતા હો તો તમને કોઈક આઈડિયા આપેલી હોય, કોઈ કોઈ એક નંબર આપેલો કે જેના દ્વારા તમારી ઓળખ થઈ શકે, કોઈ 6 આંકડાનો નંબર હોય, રોલ નંબર હોય અથવા GR નંબર હોય જેના દ્વારા પણ તમે તેની નોંધણી કરી શકો છો અથવા તેની ઓળખ કરી શકો છો। ડિજિટલ ઓળખ ચિહ્ન દ્વારા દસ્તાવેજમાં માહિતીને લિંક પણ કરાવી શકાય છે। હવે લિંક કરાવવું એટલે કે કોઈ એક પેજ આપેલું હોય, પેજની અંદર બ્લુ કલરની પટ્ટીમાં પાછળથી લખેલું હોય, જો એને ઉપર ડાયરેક્ટ ક્લિક કરીશ તો હું ડાયરેક્ટ એની વેબસાઇટ ઉપર વહી જઈશ અથવા એનું ઓળખ એની મને ઓળખ બતાવશે અથવા એનું પેજ ખુલી જશે કે ભાઈ અમારી ઓળખ આ, અમારી સ્કૂલ આ છે, અમારી સંસ્થા આ છે, જે તમે નામથી સેવ કરેલું હોય તેના દ્વારા પણ તમે તેની ઓળખ મેળવી શકો છો।